કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે વેકેશન તો બધાને પડી ગયું છે. હવે આપણે એક આગળ એક લેક્ચર જો જેની અંદર આપણે આંકડાશાસ્ત્ર ભણ્યા છે. આજે આપણે નામાના મૂળ તત્વ એટલે કે એકાઉન્ટની આપણે શરૂઆત કરીએ. તો એકાઉન્ટની અંદર કેટલા ચેપ્ટર છે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછવાનું છે, તો એનું આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં જે ભાગીદારી વિષય પ્રવેશ, તમારું પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ, કેટલા માર્ક? 4. ચેપ્ટર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, કેટલા માર્ક? 11. તો વાર્ષિક હિસાબ તમે ધોરણ 11માં ભણતા હતા. 11માં આપણે વાર્ષિક હિસાબમાં 3 ખાતા પાડવામાં આવતા હતા. હવે 12માં તમારા વાર્ષિક હિસાબના 5 અથવા તો 6 આટલા ખાના પાડવાના આવશે કે 11માં છે. ત્રીજું ચેપ્ટર છે પાઘડીનું મૂલ્યાંકન, જેના માર્ક છે 6. એના પછી ભાગીદારી પેઢીનું પુનર્ગઠન, જેના માર્ક છે 5. ભાગીદારીનો પ્રવેશ, જેના માર્ક છે 9. ભાગીદારીની નિવૃત્તિ કે મૃત્યુ, જેના માર્ક છે 9. અને ભાગીદારી પેઢીનું વિસર્જન, જેના માર્ક છે 8. એમ થઈને કુલ ભાગ 1 ટોટલ કેટલા માર્કનો છે? 52 માર્કનો છે. તો સમજી લો કે આ બધા જ ચેપ્ટરો આપણે શીખવાના છે. ભાગીદારનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ, ભાગીદારી પેઢીનું વિસર્જન, એટલે શોર્ટમાં છે ને આખો એક ભાગ, પહેલો ભાગ છે ને એને એક જ વસ્તુ કહેવાય કે ભાગીદારી. પહેલો ભાગ એટલે ટોટલ ભાગીદારી વિશે શીખવાનું છે. કેવી રીતે? તો જો એની અંદર છે ને એક ભાગીદારીનો પ્રવેશ છે, કે ધારો કે એ અને બી બે ભાગીદારો હોય, સી નામનો ભાગીદાર અંદર પ્રવેશ કરે છે, તો એને કેવી રીતે પ્રવેશ આપવાનો, એ કેવી રીતે અંદર ભાગીદાર તરીકે જોઈન્ટ થઈ શકશે, તો એના બી કોઈક રૂલ્સ તો હોય ને. કારણ કે એ અને બી ભાગીદાર જાતથી 15 વર્ષ પહેલાં એ લાવ્યો 5 લાખ, લાવ્યો બી લાવ્યો 5 લાખ, બંને 5-5 લાખ રૂપિયા લાયા અને ધંધો ચાલુ કર્યો. 15 વર્ષ પછી જ્યારે સી એવું કહે કે તમે 5-5 લાખ લાયા તો હું પણ 5 લાખ આપી દઉં અને ભાગીદાર થઈ જઉં, તો એવું ના ચાલે ભાઈ. કારણ કે આ તો 15 વર્ષ પહેલાં 5-5 લાખનું રોકાણ કર્યું હતું, આજે તો એ 40-40 લાખનું રોકાણ કહેવાય. તો એ બધી જ વસ્તુની તમારે શું કરવી પડશે? ગણતરી કરવી પડશે. એના માટે તમારે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવું પડે, ભાગીદારોના મૂડી ખાતા બનાવવા પડે, રોકડ ખાતું બનાવવું પડે અને પાકું સરવૈયું બનાવવું પડે. તો ટૂંકમાં એમને ભાગીદાર પ્રવેશ થતો નથી. સેમ એવી જ રીતે ભાગીદારની નિવૃત્તિ, કોઈ ભાગીદાર છૂટો થઈ જાય તો શું કરવાનું, તેનો પણ આપણે આખો દાખલો ગણવાનો છે. અને જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય કે એકમ સંપૂર્ણ બંધ થઈ જાય તો કેવી પ્રવૃત્તિ કરીશું, એ પણ શીખવાનું. એટલે શોર્ટમાં એકાઉન્ટનો ભાગ 1 એટલે ટોટલ કુલ ભાગીદારી છે. તો આપણે ભાગીદારી વિશે શીખવાનું છે અને કુલ માર્ક કેટલા છે? 52. તો આપણે સૌથી પહેલાં ચેપ્ટર ચાલુ કરીશું કે ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન. ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન, જેના માર્ક છે 6. સૌપ્રથમ ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન. તો પાઘડીનું મૂલ્યાંકન જેના માર્ક છે 6, આની અંદરથી 1-4 માર્કનો દાખલો ફિક્સ પૂછાય છે. બોર્ડની પેપર સ્ટાઇલમાં 1-4 માર્કનો દાખલો પૂછાય. તો પાઘડી એટલે શું? તો પાઘડી એ ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત, જેને કહેવાય પાઘડી. ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી. જો પાઘડી એટલે પ્રતિષ્ઠા. પહેલાંના જમાનામાં એવું હતું કે કોઈની પ્રતિષ્ઠા જાય તો એને ભર સમાજમાં પોતાની પાઘડી ઉતારવી પડે. એની ઉપરથી આ શબ્દ શું છે? ઉતરી આવે છે. કે એકમ જેટલું જૂનું હશે ને એમ એની બજારમાં પ્રતિષ્ઠા કેવી હશે? વધારે હશે. એટલે કે કોઈ પણ એકમ પોતાની પ્રતિષ્ઠાના કારણે જે વધારાના પૈસા લે છે ને, એ વધારાના પૈસાની રકમને કહેવાય એક પાઘડી. તો પાઘડી એટલે ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત. એક એક્ઝામ્પલ લઈને જોઈએ. જેમ કે આપણી પાસે 2 મેડિકલ સ્ટોર છે, 1 અને 2. બંને મેડિકલ સ્ટોર એક જ એરિયામાં છે, આજુબાજુ છે, બંનેની સ્ક્વેર ફૂટ જગ્યા સરખી છે, સ્ટોક સરખો છે. પણ આ વ્યક્તિ જ્યારે દુકાન વેચે છે તો એને લોકો 10 લાખથી વધારે આપવા તૈયાર નથી, અને આને દુકાન 15 લાખ રૂપિયા આપવા પણ લોકો તૈયાર છે. જો એક જ એરિયામાં દુકાન છે છતાં પણ આવું છે, કેમ? કારણ કે આની પાસે ગ્રાહકોની સંખ્યા વધારે છે.
એટલે આની બજારમાં પ્રતિષ્ઠા કેવી છે? વધારે. તો બજારમાં પ્રતિષ્ઠા વધારે છે એટલે એને પ્રતિષ્ઠાના કારણે 5 લાખ રૂપિયા વધારે મળે છે, અને 5 લાખ રૂપિયા એની શું કહેવાય? પાઘડી. તો પાઘડી કેટલી કહેવાય? એની 5 લાખ. ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી. તો પાઘડીની અંદર આપણે 4 રીતના દાખલા આવે, એમાં સૌથી પહેલી રીત સાદી સરેરાશની પદ્ધતિ. સાદી સરેરાશ પદ્ધતિ એનું સૂત્ર છે, સૌથી પહેલાં સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. સરેરાશ નફો શોધવાનો એનું સૂત્ર છે, કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. પછી પાઘડી શોધવાની, પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ કરો એટલે આપણને પાઘડીની રકમ મળી જાય. હવે એક એક્ઝામ્પલ જોઈએ. કોઈ એક કંપનીનો 4 વર્ષનો નફો નીચે મુજબ છે, તે પરથી 2 વર્ષની ખરીદીના આધારે પાઘડીની ગણતરી કરો. કોઈ એક કંપનીનો 4 વર્ષનો નફો નીચે મુજબ છે, તે પરથી 2 વર્ષની ખરીદીના આધારે પાઘડીની ગણતરીનો કરો. જેમ કે વર્ષ 2018, 2019, 2020, 2021 નફો 4,000, 6,000, 8,000 અને 10,000. તો આની આપણે પાઘડીની ગણતરી કરવાની છે. તો સૌથી પહેલાં આપણું સૂત્ર શું શું શોધવાનું આપણે? સરેરાશ નફો. તો સરેરાશ નફો એટલે સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. તો કુલ નફો કેટલો? તો 4, 6, 10, 8, 18, 10, 28,000. કુલ નફો થયો કેટલો? 28,000. એટલે કુલ નફો 28,000 ભાગ્યા વર્ષની સંખ્યા. વર્ષ 1, 2, 3, 4 ચાર વડે ભાગી નાખો એટલે 28,000 ભાગ્યા 4 એટલે કેટલા આવ્યા? 7,000. એ આપણને શું મળ્યો? કહેવાય સરેરાશ નફો. હવે પાઘડી. તો પાઘડી બરાબર, તો પાઘડી એટલે શું? તો પાઘડી એટલે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો સરેરાશ નફો 7,000 અને ખરીદીના વર્ષ તમને રકમમાં આપ્યા જ હશે. જો 2 વર્ષ ખરીદીના આધારે, તો ખરીદીના વર્ષ કેટલા છે? 2. એટલે 7,000 × 2 = 7,214,000. 14,000 આપણી પાઘડી. તો આપણી પહેલી રીત સાદી સરેરાશ પદ્ધતિ. સરેરાશ નફો એટલે કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. પાઘડી એટલે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો આપણે એક એક્ઝામ્પલ જોયું, 4 વર્ષનો નફો આપ્યો છે, સરવાળો કરીને ભાગ્યા 4 કરો એટલે આપણને સરેરાશ નફો મળે. પાઘડી એટલે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. હજુ આપણે વધારાના 2 એક્ઝામ્પલ શીખીએ. જેમ કે એક દાખલો છે, નીચેની માહિતી પરથી 3 વર્ષની ખરીદીના આધારે પાઘડીની ગણતરી કરો. તો અહીંયા આપણને ખબર તો પડી ગઈ કે કેટલા વર્ષની ખરીદી છે? 3 વર્ષ. તો છેલ્લે જ્યારે આપણે પાઘડી શોધતા હોઈએ ત્યારે ગુણ્યા 3 કરવા પડે. પણ અહીંયા વર્ષ આપ્યું છે 2018, 2019, 2020, 2021 અને 2022 આ રકમ આપી દીધી છે. જ્યારે નફો આપ્યો છે 10,000, 5,000, 5,000 કૌંસમાં. જો સમજો કે જ્યારે કૌંસમાં રકમ આપે ને તો સમજી લેવાનું કે એ વર્ષે નફો નથી થયો, એ ખોટ ગઈ છે. આ 5,000 એ શું કહેવાય? ખોટ. 5,000 શું કહેવાય? ખોટ. કૌંસમાં રકમ છે એટલે 5,000 એ ખોટ છે. 12,000 અને 18,000. તો હવે મને ખબર જ છે કે સૌથી પહેલાં મારે શોધવાનું શું? સરેરાશ નફો. સરેરાશ નફો. સરેરાશ નફો એટલે કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. કુલ નફો એટલે નફાનો સરવાળો કરવાનો. 18,000 વત્તા 12,000 એટલે 30,000. 30,000માંથી 5,000 ખોટ હું બાદ કરું. 18 વત્તા 12 30,000. 30,000માંથી 5,000 ગયા 25,000. 25 ને 5 30. 30,000 ને 10,000 એટલે 40,000. 40,000. બરો, ઘણા બધાને શું ભૂલ થાય છે? 10 વત્તા 5 વત્તા 5 વત્તા 12 વત્તા 18 કરીને પછી પાછા 5,000 શું કરે છે? માઇનસ કરે છે. એટલે કે એકવાર ઉમેરીને પછી બાદ કરે છે. એવું નથી પહેલેથી જ બાદ કરી નાખવાના. જો ઉપર 10 વત્તા 5 - 5 વત્તા 12 વત્તા 18 એટલે જવાબ આવશે 40,000. તો કુલ નફો આપણી પાસે છે 40,000. વર્ષની સંખ્યા 1, 2, 3, 4, 5 એટલે
સરેરાશ નફો આવ્યો આપણી પાસે 8000, સરેરાશ નફો આવ્યો 8000. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો સરેરાશ નફો કેટલો છે આપણી પાસે? 8000. ખરીદીના વર્ષ તો રકમમાં જોઈ લેવાનું કે કેટલા વર્ષની ખરીદી છે, 3 વર્ષની. તો 8000 × 3 તો 8 × 3 = 24000. 24000 આપણા માટે શું કહેવાય? પાઘડી. એક્ઝામ્પલ 2 આ પૂરો થયો. એક્ઝામ્પલ 3 જોઈ લઈએ. નીચેની માહિતી પરથી 2 વર્ષની ખરીદીના આધારે પાઘડી શોધો. 2 વર્ષની ખરીદીના આધારે, એટલે અહીંયા ખબર પડી ગઈ ખરીદીના વર્ષ કેટલા છે, 2015 એટલે 8000. 2016માં નફો નથી થયો, ખોટ થઈ છે 5000. 2017માં 15000. તો સૌથી પહેલાં ટોટલ 15000 - 5000, 5000 કૌંસમાં જ એટલે ખોટ છે. 15માંથી 5 ગયા 10, 10 + 8 એટલે કેટલા આવ્યા? 18000. ફરીથી સૂત્ર, સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા, તો કુલ નફો આપણી પાસે છે 18000. વર્ષની સંખ્યા છે 3, 18000 × 3 કેટલા થયા? 6000. હવે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો સરેરાશ નફો છે 6000, ખરીદીના વર્ષ છે 2, એટલે પાઘડી મળી 12000. બરાબર. અહીં આપણી પાઘડીની પહેલી મેથડ હતી સાદી સરેરાશની પદ્ધતિ. હવે આપણી પહેલી રીત હતી સાદી સરેરાશ, બીજી રીત છે આપણી પાસે ભારિત સરેરાશની પદ્ધતિ. તો ભારિત સરેરાશ પદ્ધતિ, તેનું સૂત્ર છે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. પાઘડી, પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ખરીદીના વર્ષ તો અંદર રકમમાં તમને આપી દીધા હશે. એક્ઝામ્પલ 1 કે હવે આપણે એનો દાખલો જોઈએ. ભાગીદારી પેઢીની છેલ્લા 5 વર્ષની ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે. તો હંમેશા આપણે છે ને છેલ્લે કોના વડે ગુણવાના છે એના માટે છે ને રાઉન્ડ કરી જ નાખવાનું. 3 વર્ષની ખરીદીને આધારે 5 વર્ષની એટલે કે 5 વર્ષની માહિતી આપી દીધી છે. પાઘડીની ગણતરી કરો. પહેલી રીત હતી સાદી સરેરાશ, હવે છે ભારિત સરેરાશ. તો ભારિત સરેરાશમાં વર્ષ અને નફો આપી દો હોય, આપણે જાતે મૂકી દેવાનો ભાર. ભાર 1, 2, 3, 4, 5. ભાર જાતે દરેક ભારિત સરેરાશની કોઈ પણ પદ્ધતિ હોય ભાર લખીને 1, 2, 3, 4, 5. 3 વર્ષ હોય તો 1, 2, 3. 4 વર્ષ હોય તો 1, 2, 3, 4. હવે ભારિત નફો. તો ભારિત નફો એટલે ભાર ગુણ્યા નફો. ભાર ગુણ્યા શું કરવાનું? નફો. 40000 × 1 60000 × 2 75000 × 3 90000 × 4 360000 120000 × 5 60 એટલે 6 લાખ. આનું ટોટલ મારો, આને કહેવાય કુલ ભાર. 5 ને 4, 9 ને 1, 10 એટલે ટોટલ 15. અને કુલ ભારિત નફો, કુલ ભારિત નફો બરાબર 13,45,000. ભારિત સરેરાશ પદ્ધતિ હોય તો પહેલાં વર્ષ, નફો, ભાર, ભાર ગુણ્યા નફો એટલે ભારિત નફો. હવે આપણે સૂત્ર મૂકી દઈએ કે ભારિત સરેરાશ નફો ભારિત સરેરાશ નફો બરાબર ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો, કુલ ભારિત નફો ભાગ્યા
કુલ ભાર. તો કુલ ભારિત નફો છે 13,45,000 ભાગ્યા કુલ ભાર. કુલ ભાર છે આપણી પાસે 15. તો 13,45,000 ભાગ્યા 15 કરશો તો આપણને મળશે ભારિત સરેરાશ નફો 89,666.67. ભારિત સરેરાશ નફો મળ્યો 89,666.67. હવે પાઘડી, તો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો 89,666.67 ગુણ્યા ખરીદીના વર્ષ. તો ખરીદીના વર્ષ રકમમાં હશે, કેટલા વર્ષ છે? 3 વર્ષ છે. તો ગુણ્યા 3 કરો એટલે 2,69,000.01. એટલે પાઘડી બરાબર 2,69,000. આપણી ભારિત સરેરાશની રીતનો દાખલો પૂરો થયો. વર્ષ, નફો, ભાર, ભાર ગુણ્યા નફો એટલે ભારિત નફો, ભારિત સરેરાશ નફો એટલે કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. તો ભારિત સરેરાશ નફો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ખરીદીના વર્ષ કરે 2,69,000. પાઘડી બરાબર 2,69,000. અત્યાર સુધી આપણે બે પદ્ધતિ જોઈ, એક સાદી સરેરાશ, બીજી છે ભારિત સરેરાશ. પણ ક્યારેક દાખલામાં એવું પૂછે કે યોગ્ય પદ્ધતિથી પાઘડીની ગણતરી કરો. હવે યોગ્ય પદ્ધતિ તો આપણે સાદી ગણવી કે ભારિત, તો એના માટેની એક રીત છે. તો તમારે છે ને નફો જોવાનો. નફો સતત વધતો હોય અથવા તો નફો સતત ઘટતો હોય ને તો ભારિત સરેરાશ. ફરીથી સાંભળી લો, નફો સતત વધતો હોય અથવા તો નફો સતત ઘટતો હોય ને તો ભારિત, નહીતર જ્યારે વધઘટ થાય તો સાદી સરેરાશ. જેમ કે ધારો કે નફો આવી રીતે હોય, નફો 18,000, 25,000, 30,000, 45,000, 60,000. તેનો મતલબ અહીંયા નફો કન્ટિન્યુઅસ વધે છે એટલે આપણે ભારિત સરેરાશનો ઉપયોગ કરવાનો. બરાબર, કદાચ આવું હોત, નફો 18,000, 25,000, 20,000, 40,000 અને 50,000. તો 18,000, 25,000, પછી 20, જો 25 પછી 20 થાય એનો મતલબ નફો ઘટ્યો, સતત વધતો નથી. તો કઈ સરેરાશ? સાદી સરેરાશ. એટલે કાં તો આપણે ભારિત કાં તો સાદી. તો નફો જ્યારે વધઘટ થાય ને તો આપણે સાદી સરેરાશ, અને નફો હંમેશા વધતો હોય અથવા તો નફો હંમેશા શું હોય? ઘટતો હોય તો ભારિત સરેરાશ. તો અહીંયા આ દાખલામાં 2013-14 નફો 60,000, 14-15 70,000, 15-16 90,000, 16-17 110,000. એટલે નફો સતત વધે છે. નફો સતત વધે છે એટલે મને ખબર પડે કે ભારિત પદ્ધતિ દાખલો ગણવાનો છે. એટલે ભાર 1, 2, 3 અને 4, અહીંયા ભારિત નફો, ભારિત નફો એટલે ભાર ગુણ્યા નફો. 60,000 × 1 એટલે 60,000, 70,000 × 2 એટલે 1,40,000, 90,000 × 3 9×37,2,70,000, 110,000 × 4 એટલે 4,40,000. આનું ટોટલ 3, 2, 5, 4, 9, 1, 10. આનું ટોટલ 4, 2, 6, 1, 7, 8, 9, 9,10,000. હવે આપણે સૌથી પહેલા ભારિત સરેરાશ નફો, નફો બરાબર કુલ ભારિત નફો, કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. કુલ ભારિત નફો એટલે 9,10,000 / 10 એટલે આયા 51,000. આ ભારિત સરેરાશ નફો. અને પાઘડી બરાબર, પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો ભારિત સરેરાશ નફો 91,000 ગુણ્યા
ખરીદીના વર્ષ તો ખરીદીના વર્ષ આપણી પાસે કેટલા છે તો રકમમાં હોય જ કેટલા વર્ષની ખરીદી છે બે વર્ષ તો બે વર્ષ એટલે ઝીરો 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 એટલે 182,000 આપણા માટે પાઘડી પાઘડી આવી 182,000 અહીં આપણી બે રીત પૂરી થઈ ગઈ એક સાદી સરેરાશ એક ભારિત સરેરાશ અને જ્યારે એવું કીધું હોય કે યોગ્ય પદ્ધતિથી તો આપણે નફો જોવાનો નફો સતત વધતો હોય અથવા નફો સતત ઘટતો હોય તો ભારિત નહીંતર નફો વધઘટ થતો હોય તો સાદી સરેરાશની પદ્ધતિથી પાઘડીની ગણતરી થાય આપણે બે પદ્ધતિ જોઈ એક સાદી સરેરાશ એક ભારિત સરેરાશ અને યોગ્ય પદ્ધતિ હવે ત્રીજી મેથડ છે અધિક નફાની પદ્ધતિ અધિક નફાથી પાઘડીની ગણતરી કેવી રીતે કરવાની તો એના સ્ટેપમાં સ્ટેપ આપણે એને યાદ રાખવાના છે પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી શોધવાની રોકાયેલી મૂડી એટલે કુલ મિલકત માઇનસ કુલ દેવા કુલ મિલકત અને કુલ દેવા છે રકમમાં આપેલા જશે ખાલી આપણે બાદ બાકી કરવાની છે બીજું છે અપેક્ષિત વળતરનો દર તો અપેક્ષિત વળતરનો દર 10%, 15%, 18%, 20% જે બી અંદર રકમમાં લખ્યું જ હોય ત્રીજો અપેક્ષિત નફો એટલે કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર એટલે આગળના બે સ્ટેપનો અહીંયા ઉપયોગ થઈ ગયો રોકાયેલી મૂડી એટલે અહીંયા હશે અપેક્ષિત વળતરનો દર અહીંયા લખેલો જ હશે એને ગુણ્યા કરશો એટલે શું મળશે અપેક્ષિત નફો સરેરાશ નફો હવે સરેરાશ નફો કઈ પદ્ધતિ શોધવું સાદી કે ભારિત તે તો મેં અહીંયા તમને કીધું જ છે કે જો સતત નફો વધે તો ભારિત અને નફો વધઘટ થાય તો સાદી અધિક નફો એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એટલે કે અધિક નફો એટલે કે વધારા નફો આપણે જે સરેરાશ નફો હોય એમાંથી આપણે જે અપેક્ષિત ધાર્યો એ બાદ કરશો એટલે અધિક નફો મળી જશે અને છેલ્લે પાઘડી એટલે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ તો અહીંયા રોકાયેલી મૂડી એટલે કુલ મિલકત માઇનસ કુલ દેવા તો બુક જેની પાસે હોય એની અંદર દાખલા નંબર 8 છે જેની અંદર ઘણી બધી વિગતો આપી છે એમાંથી જરૂરિયાત વસ્તુ આપણે અહીંયા લખી છે મિલકતો જે આપણી પાસે 6,00,000 દેવા છે 2,50,000 અપેક્ષિત વળતરનો દર 10% છે નફો 2014-15 80,000 15-16 70,000 16-17 90,000 એટલે નફો જો 80,000 છે પછી 70,000 થયો એનો મતલબ નફો ઘટ્યો એટલે આપણી સાદી સરેરાશ પદ્ધતિનો જ ઉપયોગ કરવાનો છે અને 3 વર્ષની ખરીદી એને આપી દીધી છે તો સૌથી પહેલાં રોકાયેલી મૂડી એટલે કુલ મિલકત માઇનસ કુલ દેવા તો કુલ મિલકત કેટલી છે આપણી પાસે 6,00,000 કુલ દેવા કેટલા છે 2,50,000 6,00,000માંથી 2,50,000 તમે બાદ કરો 6માંથી 2,50,000 બાદ થયા એટલે થયા 3,50,000 તો અહીંયા આપણે એક રકમનું ખાનું બનાવીએ છીએ એની અંદર લખી નાખીએ 3,50,000 અપેક્ષિત વળતરનો દર તો અપેક્ષિત વળતરનો દર રકમમાં આપેલો જ છે કેટલા ટકા છે 10% અપેક્ષિત નફો એટલે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર તો રોકાયેલી મૂડી કેટલી છે આપણે આગળ સુધી 3,50,000 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 10% 3,50,000 ગુણ્યા 10% એટલે આયા કેટલા 35,000 સરેરાશ નફો તો મને ખબર છે સરેરાશ નફો સાદીથી જ ગણવાનો છે સરેરાશ નફો એટલે શું થાય કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા તો કુલ નફો કેટલો છે મારી પાસે તો જોઈ લઈએ 80,000 + 70,000 + 90,000 એટલે 90 ને 70 1,60,000 1,60,000 ને 2,40,000 2,40,000 ભાગ્યા વર્ષની સંખ્યા 3 એટલે સરેરાશ નફો આવ્યો 3×8=24 એટલે કે 80,000 આપણને મળ્યો સરેરાશ નફો અધિક નફો એટલે શું તો સરેરાશ નફો જે આપણી પાસે 80,000 અને અપેક્ષિત નફો આપણે ઉપર શોધી નાખ્યો છે કે 35,000 80,000 માંથી 35,000 બાદ કરો એટલે આપણને મળશે કેટલા 45,000 આપણો અધિક નફો અને પાઘડી એટલે કે અધિક નફો 45,000 ગુણ્યા ખરીદના વર્ષ કેટલા 3 તો 45,000 ગુણ્યા 3,000 એટલે 1,35,000 વળી પાઘડીની કિંમત આવી ગઈ આપણી ત્રીજી મેથડ અહીંયા પૂરી થઈ હોમવર્કમાં સ્વાધ્યાયમાં 4 નંબરથી લઈને 8 નંબર સુધીના દાખલા એકવાર ગણશો તો 3 રીત આપણને આવડી જશે અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો